સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા. કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધા તેમજ શક્તિ ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ગણેશ મંદિર ભૈરવજી અને ગાદી પર દર્શન કરી માં જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે માં અંબેના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે માં અંબેને પ્રાર્થના કરે છે કે દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વિકાસના અનેક કાર્યો કરી વિકાસકૂચને આગળ ધપાવી રહી છે. આ પ્રસંગે સંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રી દિલીપભાઈ વાઘેલા, પાટણ જિલ્લા પ્રભારી મયંકભાઈ નાયક, પ્રદેશ ભાજપના અગ્રણી કિશોરભાઈ મકવાણા, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ, અંબાજી ભાજપ પ્રમુખ અને ભાજપ મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, જેડેસ ટીવી, અંબાજી. યાત્રાના અર્થમાં જ એનો જનતાના આશીર્વાદ મેળવવાની આ યાત્રા છે. માં જગતજનની ભવાની આરાસુર અંબાજી માતાના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યો છું કે માં ગુજરાતની પ્રજાની સુખાકારી, રાષ્ટ્રની સુખાકારી અને માં ભારતીને પરમ વૈભવે લઈ જવાની આશીર્વાદ આપો, શક્તિ આપો. અને જે જનવિશ્વાસ કેળવવા માટે અમે નીકળ્યા છીએ અને જે કામગીરી અને જે શ્રદ્ધા સાથે આદરણીય મોદી સાહેબે અમારા ઉપર અને અમારી ટીમ પર, અમારા જેવા નવા સાથીઓ પર જે ભરોસો મૂક્યો છે, ત્યારે અમને સૌને માં પ્રાર્થના કરું છું કે અમને એવી શક્તિ આપો કે અમે આ વિશ્વાસમાં ખરા ઉતરીએ. સૌને જય અંબે.